દેશમાં નોકરીઓ છૂટી જવી અને નોકરીમાંથી કાઢી મૂકવાની ઘટનાઓ ઘણી બધી આવી રહી છે. ગૂગલ પણ હવે 11,000થી વધારે કર્મચારીઓને છૂટા કરવા જઈ રહ્યું છે. અનેક કંપનીઓમાંથી લોકોને છૂટા કરવામાં આવી રહ્યા છે. નોકરી મળવાની વાત તો સાઈડમાં રહી, પણ હવે નોકરીઓમાંથી કાઢવામાં આવી રહ્યા છે. તેવી રીતે મજૂરોને પણ નોકરીમાંથી, મજૂરીમાંથી કાઢવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે કંડલામાં આવેલી કેમિકલ કંપનીમાંથી પણ ટેન્કરો જે ખાલી કરવામાં આવે છે અને ભરવા માટે આવે છે, તેમાં 350 જેટલા ખલાસી મજૂરો આવેલા છે, તેમને છૂટા કરવાનો મામલો સામે આવ્યો છે અને તેમને છૂટા કરવામાં આવી રહ્યા છે. ગાંધીધામ ટેન્કર ઓનર્સ અને ઓપરેટર એસોસિએશન દ્વારા ખલાસી મજૂરોને અંદર કામ આવવા મનાઈ ફરવામાં આવેલી છે, જેથી કરીને અંજાર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ટેન્કર ઓનર્સ એસોસિએશન અને ટર્મિનલ એસોસિએશનમાં વર્ષોથી કામ કરતા ખલાસી મજૂરો કુટુંબ કબીલા તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આમ ગુજરાતમાં હવે નોકરીઓ મળવાની સાઈડમાં રહી, પરંતુ નોકરીઓ છૂટવા લાગી છે. તેવી જ રીતે મજૂરી મળવાની પણ ઓછી થઈ અને મજૂરોને પણ હવે તો છૂટા કરવામાં આવી રહ્યા છે, જેના ઘેરા પ્રત્યાઘાત પડતા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. કોરોના કાળ પછી નોકરીઓ મળવાની જગ્યાએ નોકરીઓ છૂટવા લાગી અને જે નોકરીઓ બચી છે તેમાં પણ 50%થી 75% જ પગાર મળતો હોય, ઓછો પગારને સામે બીજી તરફ મોંઘવારીને માજા મૂકી છે, ત્યારે હવે નોકરીઓ કરતા અને મજૂરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અને આ અંતર્ગત ટેન્કર એસોસિએશન, ઓનર્સ એસોસિએશન અને ટર્મિનલ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદાર કચેરી, કે જે કેમિકલ કંપનીમાં 350થી વધારે ખલાસીઓ મજૂર જે મજૂરી કરી રહ્યા છે તેમને છૂટા કરવામાં આવ્યા છે, જેને લઈને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને ગાંધીધામ ટેન્કર ઓનર્સ અને ઓપરેટર એસોસિએશન દ્વારા ખલાસી મજૂરોને અંદર કામ આવવા મનાઈ ફરમાવવામાં આવી છે. છૂટા કરી નાખ્યા છે અને એ લોકો એવી રજૂઆત કરી છે, ભાઈ આ લોકો મજૂર માણસો 3,000 થી 4,000 રૂપિયા પૈસા લે છે, એવું કોઈ વાત છે નહીં. આ લોકો બધા 500 રૂપિયા લે છે. અગાઉ પણ આ લોકોની ઝુંપડપટ્ટી પણ હટાવવામાં આવી હતી. આજે પણ ભારતીય જનતા પાર્ટીની જ્યારે બીજી વાર સરકાર આવી છે આજ રોટી રોટી પણ છીનવામાં આવી છે. પણ આ અન્યાય છે, અત્યાચાર છે. આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અને ધારાસભ્યશ્રીને એટલું હું કહેવા માંગીશ, ભાઈ આવા અન્યાય બંધ કરો. આજે પબ્લિક ગરીબ પરિવાર છે નહીં, ભારત દેશની પરિવાર છે ના છે. ને આ લોકોને અન્યાય થશે તો કોંગ્રેસ પરિવાર છે નહીં કરે અને એમની સાથે રહેશે. અને બીજી વિગત બાદ અમારા કાસમભાઈ કહે છે. આપણે પાસે 28 ટેન્ક ફાર્મ છે, જેને લિક્વિડ સ્ટોરેજ ટર્મિનલ કહેવાય. એમાં ખૂબ જ્વલનશીલ પદાર્થો એ લોકો સ્ટોર કરતા હોય છે. આ જ્વલનશીલ પદાર્થ હેન્ડલ કરવા માટે ત્યાંના સ્થાનિક ખલાસીઓ મજૂરો કોઈ તમે 20 વર્ષથી આ વ્યવસાયમાં છે અને એ લોકો શું કરે છે, આટલો હેઝર્ડસ કેમિકલ એ લોકો હેન્ડલ કરે છે, વર્ષોથી અનુભવી છે. હવે અત્યારે શું થયું છે કે કોઈક અંદરના લોકો વધારે પૈસા લઈ અને એ લોકો પર આક્ષેપ આવી ગયો છે કે એ લોકો 3,000 થી 4,000 રૂપિયા લે છે, પણ ખરેખર એ લોકોને તો 400-500 જ મળે છે. પોતાની જાનનો જોખમ નાખીને બી એ લોકો 400-500માં કામ કરે છે. હવે ટેન્કર એસોસિએશન અને ટર્મિનલ એસોસિએશન બે જણાએ એક મિટિંગ કરી અને એ મિટિંગમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે આ લોકોને હવેથી ખલાસી તરીકે કે મજૂર તરીકે ત્યાં વ્યવસાય આપવામાં આવશે નહીં. પણ આ જે મિટિંગ થઈ, આ મિટિંગની અંદર આ ખલાસી મજદૂરોનો ક્યાં બી સમાવેશ કરવામાં આવેલ નથી, બરાબર. જો કે આ લોકો જેના ઉપર આક્ષેપ છે અથવા જે લોકો મજદૂર છે, જે લોકો ભુગત ભોગી છે, એને બોલાવીને એમની ચીજ સાંભળવી જોઈએ. એને સાંભળ્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો અને એ લોકોને તાત્કાલિક ધોરણે ત્યાંથી કાઢવામાં આવ્યો. ખાલી 350 લોકો નથી, 350 સાથે 350 પરિવાર છે. હવે એ લોકોને ન્યાય નહીં મળે. આજ અમે બેરોજગારીની હાલત તો જોઈ રહ્યા છું બધા, અને આવામાં જો એક જ સાથે 350 પરિવાર આનાથી વંચિત થઈ જાય વ્યવસાયથી અને રોજગારથી બધાથી, તો એનો શું નિર્ણય લેવાનો. તો અમારી એ માંગ છે કે પ્રશાસન આની અંદર નજર રાખે, આના ઉપર કોઈ એવી કાર્ય કરે, એવો આદેશ લાવે જેમાં ટેન્કર એસોસિએશન, ટર્મિનલ એસોસિએશન એક મિટિંગ કરે, આ લોકોનો બી સાથે જોડે અને એકબીજાના વાંધા જે છે એ એકબીજા સામે રજૂ કરે, આનો રસ્તો કરી અને આ લોકોની નોકરી પાછી પરત પાછી મળે એવો કાંઈક રસ્તો કાઢી આપે. એના માટે આ રજૂઆત કરવા અમે લોકો અહીંયા હાજર થયા છીએ. અને જો આ ટૂંક સમયમાં જો આનો રસ્તો નથી નીકળતો 2 દિવસ 3 દિવસ 4 દિવસમાં, તો અમે લોકો ગાંધી જયંતિના માર્ગે હડતાલ ઉપર ઉતરશું, આંદોલન કરશું, ધરના કરશું. આ માટે જ અમે લોકો અહીંયા કલેક્ટર કચેરી હાજર થયા છીએ. થેન્ક યુ.